નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, બુદ્ધિજીવીઓ માટે સંદેશ. ધર્મના પાલનથી જ સાચી શાંતિ અને સુવ્યવસ્થા. હે નવીન સભ્યતાના અભિમાનીઓ, તમારા તર્કો પર ફરીથી વિચાર કરો, વસ્તુ સ્થિતિ પર ફરીથી વિચાર કરો અને તમારા કાર્યક્રમમાં સુધારો કરો. તમે જે માર્ગે ચાલી રહ્યા છો તે માર્ગ કલ્યાણનો નથી. આર્થિક ઉન્નતિ, બૌદ્ધિક વિકાસ અને સંગઠન એ ત્રણેય ખૂબ જ સુંદર વસ્તુઓ છે, પરંતુ તેમના મૂળમાં ધર્મ હોવો જોઈએ, નહીં તો તે ઉન્નતિ વિનાશકારક સાબિત થશે. ધાર્મિક રીતરિવાજો વાસ્તવિક ધર્મ નથી, એ તો તેના બાહ્ય ચિહ્નો છે જે સમયે સમયે બદલાતા રહે છે. તેમનામાં જે વિકૃતિઓ આવી ગઈ હોય તેમાં ફેરફાર કરી દો, કારણ કે પરિવર્તન જ જીવન છે. થોડાક વિકારના કારણે સત્યની અવહેલના ન કરો. માકડના ડરથી ખાટલાનો ત્યાગ કરવો તે બુદ્ધિમાની નથી. કેટલીકવાર એવું પણ સાંભળવા મળે છે કે સામાજિક અવ્યવસ્થાને સારા રાજ્યતંત્રથી રોકી શકાય છે. તેમણે જાણવું જોઈએ કે ફક્ત દંડથી કાયમી સુધારો થતો નથી. દરેક માણસની પાછળ જો એક એક પોલીસવાળાને મૂકવામાં આવે તો પણ તેનાથી કાયદાનું પૂરેપૂરું પાલન નહીં કરાવી શકાય. લોકો કોઈને કોઈ યુક્તિ શોધી કાઢશે અને પોલીસવાળો પણ એ જ સમાજનો હશે. તેથી ધર્મનું પાલન જ એક એવી બાબત છે જેના દ્વારા સમાજની શાંતિ અને વ્યવસ્થાને જાળવી શકાય તથા બધા લોકો પ્રત્યે પ્રેમભાવ અને શાંતિપૂર્વક સાથે રહી શકે. હે બુદ્ધિમાન વિચારકો, દુઃખોને સુખમાં બદલી નાખનારા આ મહાન તત્વોને તમે નષ્ટ ના કરો. શાસ્ત્ર કહે છે, ધર્મ એવ હતો હંતિ રક્ષે રક્ષિત રક્ષત. ધર્મની રક્ષા કરવાથી જ તમારું રક્ષણ થશે, અને જો ધર્મ નષ્ટ થશે તો તમે પણ નષ્ટ થઈ જશો. શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, એપ્રિલ 1941, પૃષ્ઠ 6. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાની અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા આત્મનિર્માણ, વ્યક્તિગત નિર્માણ, પારિવારિક નિર્માણ, સમાજ નિર્માણ અને યુગ નિર્માણની દિવ્ય સંભાવનાઓ રહેલી છે. તો આ દિવ્ય ઓડિયોને, આ દિવ્ય સંદેશને આપ માત્ર પોતાના પૂરતો ન રાખતા અન્યમાં જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ.